આ સેમિનાર સ્પીકર કુશકુલ ક્ષેપ અને સપના તમરાકર મેડમ સ્પીકરે સ્પીચ આપી હતી. પરવરી સેમિનારમાં જે બાળકો અભ્યાસ કરે છે, જે બાળકોના અભ્યાસ માટે આપ આયોજન કરી રહ્યા છો અને જે સંતોના ભવિષ્યમાં આવનાર છે તેનો ઉછેર કેવી રીતે કરવો તેઓ સોલ્યુશન પરવરી સેમિનારમાં કહી આપના આંગણામાં ખેલતું કૂદતું બાળક તેની શૈક્ષણિક ઉછેર કેવી રીતે કરશો, આજના દૂષિત વાતાવરણમાં કેવી રીતે અભ્યાસ કરાવો, તેમાં માતા પિતાની શું ભૂમિકા, તેવા અનેક પ્રશ્નોનો ઉકેલ પરવરી સેમિનારમાં સમજાવવામાં આવ્યો. મહર્ષિ ગુરુકુળમાં એક અનોખો સેમિનાર યોજાઈ ગયો, જેમાં મોટી સંખ્યામાં મહર્ષિ ગુરુકુળના ટ્રસ્ટીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીગણ બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહર્ષિ ગુરુકુળ MD રજનીભાઈ સાંઘાણી, દિલીપભાઈ, અશોકભાઈ ગેલોત, રાજુભાઈ ચનિયારા, રાકેશ સર, કલ્પેશ સર તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. इसमें हमारा मेन उद्देश्य ये था, जिससे हम पेरेंट्स को ये बताएं कि परवरिश सिर्फ पालने को नहीं होता, उनको कैसे अच्छी शिक्षा दें और कैसे स्कूल के साथ मिलके काम करें जिससे कि बच्चा आगे बढ़ता जाए. और CBSE क्या है, CBSE क्यों ज़रूरी है, ये पेरेंट के नॉलेज में आए. स्टेट बोर्ड और CBSE के करिकुलम में क्या डिफरेंस है, NCERT है तो उसका क्या फ़ायदा है, किस तरह से वो पढ़ाई करें, किस तरह से वो आगे बढ़ोतरी करें, ये हमारा मेन उद्देश्य. का आने वाला उज्जवल भविष्य, इस भविष्य को कैसे संवारना है तो ये बहुत ज़रूरी हो जाता है. पेरेंट्स को डायरेक्टली बात करना कि बच्चों को संभालना, उनको अच्छी शिक्षा देना सिर्फ स्कूल में ही नहीं, उनका भी इक्वल रिस्पॉन्सिबिलिटी. और इक्वल रिस्पॉन्सिबिलिटी में ऐसी वो कौन सी छोटी छोटी गलतियाँ करते हैं जिससे वो कहीं ना कहीं बच्चे से डिटैच हो जाते हैं या बच्चा गलत रास्ते पर जाने का सोचने लगता है. तो आज का ये जो इवेंट था हमारा, वो किसी चीज़ पर फोकस था कि कैसे एक बच्चे को उसकी फैमिली से, उसके पेरेंट्स से वापस कनेक्ट किया जाए, ताकि बच्चे को अगर इन फ्यूचर किसी भी स्टेज पर पेरेंट्स का ज़रूरत पड़ता है तो उनके पेरेंट्स को भी उतनी ही प्रसन्नता के साथ उनको अवेलेबल होना चाहिए और छोटी छोटी चीज़ों को समझने के लिए रेडी होना चाहिए. आज ऐसा क्या कारण है कि हम बहुत अच्छा एजुकेशन देते हैं फिर भी एक टॉपर सुसाइड कमिट करने का प्लान करता है? तो कहीं ना कहीं वी फील एज एन एजुकेटर्स, एज अ पेरेंट मस्ट वर्क टुगेदर टू गिव द ब्राइट फ्यूचर टू आवर किड्स. આજ રોજ મહર્ષિ ગુરુકુલના આંગણે એક સેમિનારનું આયોજન થયું, પરવરિશ. આપણે આપણા બાળકોની પરવરિશ કઈ રીતે કરવી જોઈએ, બાળકોનો ઉછેર કઈ રીતે કરવો જોઈએ, એના માટે એક હળવદમાં પ્રથમ વખત આવા એક સેમિનારનો આપણે આયોજન થયું હતું. એમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓએ ભાગ લીધો. જે વિદ્યાર્થીઓ કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરે છે, ગુરુકુલમાં કરે છે કે અન્ય સ્કૂલમાં કરે છે, કોઈ વાલીના બાળકોને હવે સ્કૂલમાં બેસાડવાના છે, ભવિષ્યમાં કોઈના ઘરે બાળકનો જન્મ થવાનો હોય, એવા દરેક વાલીઓએ પોતાના બાળકનું કેમ ઉછેર કરવો એવી જાણવા માટે ઇંતજારી હતી. એના માટે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ મહર્ષિ ગુરુકુલ બધાનો આભાર માને છે. મયુર રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, હળવદ.